નખત્રાણામાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત પૂજન કરાયું. જય જય શ્રી રામ. મારું નામ ચંદુલાલ ધનજી રૈયાણી. વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના વિશેષ સંપર્કની જવાબદારી છે અને આજે જે અયોધ્યાથી પૂજિત અક્ષત ચોખા જે આવ્યા છે તે ભારતભરની અંદર ગામે ગામ ફરવાનો છે, ત્યારે નખત્રાણાની નગરની અંદર આજે જૂનાવાસ વિસ્તારની અંદર આપણે ટાઈગરનગરથી લઈ આપણે સરદારનગર, ટાઈગરનગર, પશ્ચિમ વિભાગ, લાલ હનુમાન ચોક, ત્યાંથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, જૈન દેરાસર, ઠાકર મંદિર, ત્યારબાદ પાંજી દુકાન થઈ અને આપણે ચેતન હનુમાને પહોંચ્યો છે અત્યારે, અને અત્યારે પંચવટી હનુમાન ચોક જશે અને ત્યારબાદ શ્રી સત્યનારાયણ સમાજમાં જઈ અને એમનું સમાપન થવાનું છે. ત્યાં મહાઆરતીનો કાર્યક્રમ રહેવાનો છે. આ જ પ્રકારે આવતીકાલે મણિનગર વિસ્તારમાં આ યાત્રા ઘૂમવાની છે, ત્યારબાદ બપોર પછી નવાવાસમાં પણ આ વિસ્તારમાં ઘૂમવાની છે. તો અલગ અલગ જગ્યાએથી લોકો જોડાય છે, ખૂબ જ ભાવથી જોડાય છે. આ કાર્ય રામના કાર્ય માટે સૌ તરપર છે. જ્યારે 500 વર્ષના ગુલામીકાળ બાદ ફરીથી અયોધ્યાની અંદર ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય મંદિર જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે થવા જઈ રહ્યા છે, ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાના જે સંદેશ છે એના અમે વાહક છીએ, અમે અહીંયા માહિતી આપીએ છીએ. અને આવતા 22 તારીખના લોકો પોતાના ઘરે મહાદિવાળીનો પર્વ ઉજવે અને સાંજે 5-5 દીવડા પ્રગટાવે અને અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાની પોટલી, પત્રિકા અને ભગવાનનું ચિત્ર એટલે મંદિરનું ચિત્ર આપવામાં આવશે. ઘરે ઘર સમસ્ત હિન્દુ સમાજના ઘરે ઘરે રામ ભક્તો જઈ અને આ અભિયાન ચલાવવાના છે 1-15 જાન્યુઆરી દરમિયાન.